આજના આધુનિક યુગમાં લોકો સ્વાસ્થ્યની ચિંતા વધુ કરતા થયા છે અને ખાસ કરીને કોરોના કાળ બાદ તો લોકો વધુ સતેજ થઈ ગયા છે ત્યારે સુરતની એક મહિલાએ છેલ્લા ઘણા વર્ષોથી ટેરેસ પર ઓર્ગેનિક શાકભાજીની ખેતી કરી રહ્યા છે અને પોતાનું આરોગ્ય જાળવી રહ્યા છે અને સાથે સાથે લાખો રૂપિયાનો ફાયદો પણ કરી રહ્યા છે છેલ્લા દસ વર્ષથી આ યુવતી જમીન વગર ખેતી કરે છે ઘરમાં ઉપયોગમાં લેવાતી બધી શાકભાજી તેઓ જાતે ઉગાડે છે આ જમીન વગરની ઓર્ગેનિક ખેતી છે અને જો ઘરમાં હરિયુભર્યું ગાર્ડન હોય તો તંદુરસ્તની સાથે ઓર્ગેનિક આહાર પ્રદાન કરે છે અને ત્યારે ભટારમાં એક એવી મહિલા છે કે જેણે પોતાના જ ઘરમાં તૈયાર કર્યો છે કિચન ગાર્ડન અને એ મહિલાનું નામ છે કે અનુપમા બહેન દેસાઈ કે જેઓએ ઘરમાં જ બનાવ્યું છે કિચન ગાર્ડન કિચન ગાર્ડન એટલે એક એવો બગીચો જે અન્ય બગીચા કરતાં ખૂબ અલગ હોય છે તમે ઘરની અગાસી પર ઉગે ઉગાડેલા શાકભાજીને ઘરના કિચનમાં ઉપયોગમાં લઈ શકો છો અનુપમા બેનના કિચન ગાર્ડનમાં અઢાર જાતના ફળ આપતા છોડ છે જેમાં ચીકુ પણ છે અને ડ્રેગન ફ્રૂટ પણ છે ફળની સાથે સાથે લગભગ વીસથી પચીસ પ્રકારના શાકભાજી પણ પકાવવામાં આવે છે સિઝનેબલ શાકભાજી ઘરની જરૂરિયાત પ્રમાણે તૈયાર કરવામાં આવે છે જેમાં કારેલા કંટોલા મેથીની ભાજી પુદીનો તુલસી સકટેટી સીતાફળ સેતૂર ટામેટા લાલ ભીંડા સક્કરીયા નાગરવેલ જેવા છોડ ઉછેરીને ત્રણ ટાઈમનું શાકભાજી મેળવી આરોગ્યપ્રદ ભોજન બાબતમાં અનુપમાબેન દેસાઈનો પરિવાર આત્મનિર્ભર બન્યો છે ઘરની અંદર હરિયુભર્યું ગાર્ડન પરિવારને તંદુરસ્તીની સાથે ઓર્ગેનિક આહાર પ્રદાન કરે છે બજારમાં મળતા શાકભાજી ભાગે રસાયણયુક્ત ખાતરોથી અને જંતુનાશક દવાઓના વપરાશ ઉત્પાદિત કરવામાં આવે છે ઘર આંગણે ઉગાડવામાં આવેલા શાકભાજીનો સ્વાદ કંઈક અલગ પ્રકારનો હોય છે અનુપમા બહેન છેલ્લા ઘણા વર્ષોથી ટેરેસ પર શાકભાજીની ખેતી કરે છે અનુપમા બહેન કહે છે કે મારા ઘરની અગાસી અને આંગળા તથા જ્યાં સૂર્યપ્રકાશ આવે તે તમામ જગ્યાએ શાકભાજી અને ફળાઓ છોડ રૂપ્યા છે જેથી વર્ષ દરમિયાન શાકભાજી કે ફ્રૂટ ખરીદવા પડતા નથી જેથી વાર્ષિક એક પાંચ લાખ જેટલો સીધો ફાયદો તો થાય છે પરંતુ સ્વાદ અને સ્વાસ્થ્યની સાથે પ્રકૃતિ પ્રેમમાં પણ વધારો થયો છે મારા માટે ટેરેસ ગાર્ડનિંગ કુદરત સાથે સાંધવાનું માધ્યમ બન્યું છે પ્રકૃતિ સાથે ઓતપ્રોત થઈ જવાની મને ખૂબ ખુશી છે બાળકો પ્રકૃતિના વિવિધ તત્વોથી પરિચિત થાય છે આજના બાળકો મોબાઈલની કાલ્પનિક દુનિયામાં ખોવાયા છે હાલ શહેરી બાળકો શાકભાજી કે ફૂલ છોડને ઓળખી શકતા નથી તેઓ તુલસી હળદર મીઠા અને કડવા લીમડાની ઉપયોગિતા શું છે એ વિશે પણ માહિતગાર હોતા નથી ટેરેસ ગાર્ડનિંગ બાળકોને પ્રકૃતિ સાથે પ્રેમ કરતા શીખવા શીખવાડવાનો શ્રેષ્ઠ રસ્તો છે આવનારી પેઢીને સ્વસ્થ અને શુદ્ધ હવા પાણી અને ખોરાક આપવાની આપણી જવાબદારી છે ટેરેસ ગાર્ડનનો એક મોટો ફાયદો એ છે કે તમને કીટાણુ મુક્ત પ્રદૂષણ મુક્ત સ્વાસ્થ્યવર્ધક શાકભાજી ઘર આંગણે મળી રહે છે એમ એવો ઉમેરે છે અનુપમા બહેન દેસાઈ કહે છે કે સાત એક વર્ષ અગાઉ મેં ઘરની ખાલી જગ્યામાં કુંડા લાવીને ખેતી કરવાની શરૂઆત કરી હતી આધુનિક યુગમાં ખેતીવાડીમાં ઉછેરવામાં આવતા શાકભાજી રાસાયણિક ખાતરના આધે ધડ ઉપયોગના કારણે પ્રદૂષિત હોય છે બજારમાં મળતા આ પ્રકારના શાકભાજી હવે આપણા આરોગ્યને હાનિકર્તા બને છે એટલે જ ઘરમાં કિચન ગાર્ડનિંગનો પ્રોજેક્ટ ખૂબ ઓછા ખર્ચમાં થતો હોવાથી મેં કિચન ગાર્ડનિંગને શોખરૂપે અપનાવ્યો હોવાનું જણાવ્યું હતું તેઓએ ઉમેર્યું કે રોજના બે ત્રણ કલાકના ગાર્ડનિંગના કામમાં કસરત પણ થઈ જાય છે લોકોમાં જાગૃતિ આવતી જાય છે મારી શેરીમાં ઘરની સામે જ મેં નર્સરી નાની એવી શરૂ કરી છે જેમાં બપોરના ત્રણ ચાર કલાક હું લોકોને માર્ગદર્શન મફતમાં આપું છું લગભગ બે હજાર જેટલા લોકો મુલાકાત પણ કરી ગયા છે શરૂઆતમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના સુરતના પનાસ ખાતે કાર્યરત કેવી કે દ્વારા બહેનોને કિચન ગાર્ડનિંગનીથી તાલીમ આપવામાં આવે છે આ તાલીમ લીધા બાદ મને ખ્યાલ આવ્યો કે કઈ સિઝનમાં કયા છોડને કેવી રીતે ઉગાડી શકાય દવાથી લઈને ઉછેર સુધીની તમામ માહિતી આ તાલીમ દ્વારા મળી છે તાલીમ પહેલા હું મારા ઘરમાં ઇન્ડોર પ્લાન્ટ તથા ગુલાબ મોગરો જેવા છોડથી ગાર્ડનિંગ કરતી હતી તાલીમ બાદ ઘરની અગાસી પર અનેક પ્રકારના શાકભાજી ફળાવ વૃક્ષોનું વાવેતર કરતી થઈ છું કુદરતની દેન કહો કે પ્રકૃતિના સાનિધ્યનો ફાયદો કોરોનાની બંને લહેરમાં અમારા ઘરનો કોઈ પણ સભ્ય કોરોના સંક્રમિત થયો નથી